શબ્દ પ્રક્રિયકનો સર્વસામાન્ય ઉપયોગ ધંધાકીય જગત, ઘરેલુ કામકાજ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે શાળા કોલેજોમાં શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરના અનેકવિધ ઉપયોગો થાય છે. મોટાભાગની કચેરીઓમાં પત્રો, અહેવાલો, નોંધ, સર્વૈયું, કાયદાકીય દસ્તાવેજો, સંદર્ભ સાહિત્ય વગેરે તૈયાર કરવા માટે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આગળ જોઈએ ઓફિસ સ્યુટ. સ્યુટ એટલે હોટલોમાં તમને કમરા આપે છે, તમારા રૂમ સિલેક્ટ કરી શકાય. રૂમો હોય, તમે દાખલ થાવ છો દવાખાનામાં, તારે શું હોય છે? જનરલ, સેમી, પછી સ્પેશિયલ, ડિલક્સ, આ પ્રકારના કેટેગરી વાઇઝ રૂમો હોય. હોટલમાં જાઓ ને તો તમને સૌથી મોંઘી જે રૂમ કહેવાય ને એને સ્યુટ કહેવાય. મોટાભાગે રૂમો કેવું હોય ખબર, ડિલક્સ રૂમ સુધી એક રૂમ હોય ને એની અંદર હોસ્પિટલ હોય તો પેલો પેશન્ટની પથારી હોય, ફ્રીજ હોય, ટીવી હોય, કોઈ આવે જાય તો એક બીજો સોફા મૂકેલો હોય, આટલી એસી હોય, આટલી વસ્તુઓ હોય. પણ સ્યુટ એટલે શું કે તમને જેવું ઘર હોય ને, કે ઘરમાં ડ્રોઈંગ રૂમ હોય, બેડરૂમ હોય, ગેલેરી હોય, એટેચ સંડાસ બાથરૂમ હોય, એસી, ફ્રીજ, લાઇટ, ઓવન, બધી સુવિધાઓ તમને પૂરી પાડે સ્યુટ. તો કોમ્પ્યુટરમાં સ્યુટનો બીજો શબ્દ છે પેકેજ. આપણે માઇક્રોસોફ્ટ વર્ડ વાપરીએ છીએ પણ માઇક્રોસોફ્ટ વર્ડ એ એટલું નહીં, શાનું બનેલું છે એવું કરવું પડે છે કે માઇક્રોસોફ્ટ ઓફિસમાં વર્ડ આવેલું છે, એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ એ પેકેજ છે. અને એની અંદર તમે શોધો તો અંદર રાઇટર વર્ડ હોય, એક્સેલ હોય, પાવર પોઈન્ટ હોય, એક્સેસ હોય, ઘણા બધા બીજા સોફ્ટવેર હોય, બધા સોફ્ટવેર ભેગા થઈ અને એક માઇક્રોસોફ્ટ ઓફિસ બને. તો માઇક્રોસોફ્ટ ઓફિસ એ પેકેજ કહેવાય એવું વર્ડ, ઓપન ઓફિસ પણ પેકેજ છે એટલે કે સ્યુટ છે. તમે એ ખરીદો તો અંદરના બધા સોફ્ટવેરો મળી જાય, મોટાભાગના ગણતરી, કેલ્સી, શાબ્દિક પ્રક્રિયા તો રાઇટર, પ્રેઝન્ટેશન તો ઇમ્પ્રેસ, ડેટાબેઝ તો બેઝ, ચિત્ર દોરવું છે તો ડ્રો, બધું તમને એક સાથે આપી દે. એટલે શું તમે બીજી કોઈ જગ્યાએ ખરીદવા ના જવું પડે, તમને પેલો કોમ્બો પેક મળી ગયો. ફોટો પિક્ચર જોવા જાઓ છો ત્યારે કોમ્બો પેક આપે છે ને, કે ભાઈ 300 રૂપિયામાં કે પોપકોર્ન આવે, પછી પેલો સમોસા આવે, પછી કોલ્ડ ડ્રિંક્સ આવે, અને એનો ચાર્જ કદાચ તમે છૂટું છૂટું લેવા જાઓ તો 400-500 થતા હોય, પણ કોમ્બો પેક ખરીદો તો 350-350 મળી જાય. તેવી રીતે પેકેજ એટલે સોફ્ટવેરનો સમૂહ, સ્યુટ એટલે સોફ્ટવેરનો સમૂહ. કોમ્પ્યુટર સોફ્ટવેરની ભાષામાં આપણે વાત કરીએ છીએ. હવે આગળ વાત કરીએ રાઇટર શબ્દ પ્રક્રિયક. શબ્દ પ્રક્રિયક એક પ્રકારનું એક સોફ્ટવેર છે. કોણ? રાઇટર. રાઇટર એ શબ્દ પ્રક્રિયક પ્રકારનું સોફ્ટવેર છે. શબ્દ પ્રક્રિયા માટેની તમામ સુવિધાઓ, લાક્ષણિકતાઓ તે પૂરી પાડે છે, બરાબર. હવે આપણે વાત કરીશું રાઇટર સ્ક્રીન વિશે. તો જો મારો માઉસ પોઇન્ટર જોજો દરેક જણ, તો ઉપર સૌથી ઉપર આ ભૂરો પટ્ટો છે જેનું નામ છે ટાઇટલ બાર. દરેક વિન્ડોમાં સૌથી ઉપર આવતો ભૂરો પટ્ટો એ ટાઇટલ બાર. બે ભાગમાં વહેંચેલો હોય, ડાબી બાજુએ ફાઇલનું નામ અને પ્રોગ્રામનું નામ હોય, જમણી બાજુએ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ બટન હોય. એક તેની નીચે સ્ટાન્ડર્ડ ટૂલબાર આવેલું હોય. પેઇન્ટમાં ટૂલબાર છે. સ્ટાન્ડર્ડ ટૂલબાર શાના માટે વપરાય છે? તો કે અત્યાર સુધી કમાન્ડ બે રીતે વપરાતા હતા. ફાઇલ મેનુમાં જઈ કાં તો ન્યૂ કરવું હોય તો બીજી રીત હતી, શોર્ટકટ કંટ્રોલ પ્લસ એન, બે રીતો હતી. પણ હવે આગળ ત્રીજી સુવિધા આપી કે જે ના જ આવડતું હોય તો એ માણસ કે વ્યક્તિ કે વિદ્યાર્થી ટૂલબાર, સ્ટાન્ડર્ડ ટૂલબાર અહીં આગળ માઉસ પોઈન્ટર લઈ જાય તો અહીં આગળ લખાઈને આવ્યું ન્યૂ, ક્લિક કરી દેવાનું, નવી ફાઇલ ખુલશે. એટલે સ્ટાન્ડર્ડ ટૂલબારમાં ફાઇલ બનાવવા માટેના તમામ કમાન્ડ ટૂલ સ્વરૂપે આપેલો હોય છે, અને ટૂલ એક કરતાં વધારે હોય તો એને ટૂલબાર કહેવાય. અને આમાં તો કયા ટૂલ છે? ફાઇલને લગતા કામ કરવા માટેના, એટલે એ સ્ટાન્ડર્ડ ટૂલબાર. એની નીચે છે ફોર્મેટ ટૂલબાર. ફોર્મેટ એટલે સળગાવવું. હવે ગઈકાલે ઇસ્ટર ગઈ, તમે આમ કયા સ્કૂલમાં આવો છો? ત્યાં યુનિફોર્મમાં આવો છો, એસ કલરનું પેન્ટ, વ્હાઇટ શર્ટ. પણ તહેવાર હોય તો નવું પેન્ટ,
જીન્સ હોય, કોટન જીન્સ હોય, ઉપર ટી શર્ટ પહેરો, લકી લાયપી હોય તો લકી પહેરો, હાથે વીંટી પહેરો, ગળામાં દોરો પહેરો, પાછા જઈને હેરસ્ટાઈલ સરસ કરી આવો. મેં કાલે જ વાળ કપાયા, ચિંતા ના કરો. બરાબર, પણ તમે શું થાવ છો, પોતાની જાતને શણગારો છો. તો અહીંયા આગળ માહિતી છે, લખાણ લખ્યું છે, એને આપણે સજાવટ કરવી છે, ફોર્મેટિંગ કરવું કહેવાય. તો અહીંયા આગળ ફોર્મેટિંગ કરવી, દાખલા તરીકે ફોન્ટનો મરોડ બદલવો છે, સાઇઝ બદલવી છે, સ્ટાઇલ બદલવી છે, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, અલાઇન કરવું છે, લેફ્ટ, રાઇટ, સેન્ટર, જસ્ટિફાઈ વગેરે, કલર આપવો છે, હાઇલાઇટર, ફોન્ટનો કલર. તો ફોર્મેટ ટૂલ બાર આપેલા હોય, બે ફરજિયાત ટૂલ બાર હોય વર્ડ પ્રોસેસરમાં. બરાબર, એક વસ્તુ ભૂલી ગયો કે ટૂલ બારની ઉપર મેનુ આવેલા હોય છે, એ ફાઇલ મેનુ, એડિટ મેનુ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ, વિન્ડો, હેલ્પ, કુલ 9 મેનુ હોય. નામ પ્રમાણે દરેક મેનુમાં કમાન્ડ હોય. બરાબર, હોટલમાં જમવા જઈએ છીએ તો આપણને મેનુ આપે છે, પંજાબી હોય તો અંદર બધું લખેલું હોય, રાજસ્થાન, કાઠિયાવાડી, ગુજરાતી ડીશ, મેક્સિકન, બધું ઘણા બધા પ્રકારના મેનુ હોય. તમે ઓર્ડર કરો છો જમવાનો, અહીં આગળ કમાન્ડમાં ઓર્ડર કરશો આ કામ કરવા માટેનો. બરાબર, ખબર પડી. હવે મેનુ બાર, પછી સ્ટાન્ડર્ડ ટૂલ બાર, ફોર્મેટ ટૂલ બાર, પછી જોવા રૂલર, હોરિઝોન્ટલ રૂલર, અને આગળ તમે જોઈ શકશો વર્ટિકલ રૂલર. તમારું પેજ એ ફોર સાઇઝનું હોય તો તમારી નોટમાં તમે આ અહીંથી નહીં લખતા, કે પછી છેક છેડે સુધી નહીં લખતા, ઉપર નીચે ડાબી જમણે માર્જિન છોડો છો, તો રૂલર આપણને બતાવશે કે તમારા પેજમાં બંને બાજુ માર્જિન છોડેલી છે, ઉપર નીચે માર્જિન છોડેલી છે. જુઓ, વચ્ચે જે ભાગ વધ્યો એટલે આપણું ડોક્યુમેન્ટ પરફેક્ટ બને, ચોખ્ખું બને, વાંચવાલાયક બને. પછી જે પ્રોપર્ટીઝ જમણી બાજુ, એનો ઉપયોગ આપણે પછીના પ્રકરણમાં પ્રેક્ટિકલમાં જોઈશું. નીચે સ્ટેટસ બાર આપેલું છે, અત્યારે ઇન્સર્ટ મોડ ઓન છે, પેજ 1 of 1 છે. માનો કે 15 પેજ લખ્યા હોય, પેજ તમારો કર્સર ઝબકતો કર્સર પહેલા પેજ ઉપર હોય તો 1 of 15 આવે, પાંચમા પેજ પર હોય તો 5 of 15 આવે. સારું, સ્ટેટસ બારમાં જમણી બાજુએ ઝૂમ ટૂલ બાર આપેલું છે, જુઓ આ વધારી શકાય ઝૂમ ઇન દેખાવ જોવા માટે. ઝૂમ નાનું, ઝૂમ આઉટ. બરાબર, તો આ વાત થઈ માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ઓપન ઓફિસ ORGમાં રહેલા રાઇટર વિશેની વાત. હવે ફાઇલ ઓપન કરી આટલું લખ્યું, ફાઇલને સેવ કરીએ. દર વખતે નવી ફાઇલ સેવ કરવી હોય તો સેવ એઝ કમાન્ડ પર ક્લિક કરવાની અને ફાઇલને સેવ કરી દેવાની, નામ આપવાનું ફાઇલ નેમ. ઓપન ઓફિસ ORG રાઇટરમાં ફાઇલના નામની પાછળ વર્ડમાં જેમ .doc એક્સટેન્શન અનુલંબન ઓટોમેટિક લખાઈ જાય છે, એવું ઓપન ઓફિસ રાઇટરમાં .odt ઓટોમેટિક લખાઈ જશે. ક્લિયર,